અદાની સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં રાતના 8-9 ની વચ્ચે બે નવજાત બાળકોના જન્મ થયા બાદ બંને બાળકોની હાલત નાજુક હોવાને કારણે વેન્ટિલેટરની જરૂર પડી હતી. હોસ્પિટલમાં વેન્ટિલેટર અવેલેબલ ના હોવાને કારણે અદાનીના સંચાલકો દ્વારા નવજાત બાળકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં રિફંડ કરવાનું કહેલું. વેન્ટિલેટરની જરૂર પડી ત્યારે જીકે જનરલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં વેન્ટિલેટર અવેલેબલ ન હોવાના કારણે અદાણીના સંચાલકો દ્વારા નવજાત બાળકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં રિફર કરવાનું કહેલું. એ બાદ બહુજન આર્મીના લખનભાઈ ધુવાને જાણ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચી જઈ એ પહેલાં એક નવજાત બાળકને નખત્રાણા રિફર કરી દેવામાં આવ્યો હતો. બીજા બાળકની હાલત નાજુક હોવા અને પ્રાઇવેટ હોસ્પિટલમાં રિફર કરવાની વાત કરી. ત્યારબાદ બાળકના પરિવારજનો સાથે વાત કરી તો એકદમ ગરીબ પરિવાર છે એવું જાણવા મળ્યું, જેથી કરી પ્રાઇવેટ હોસ્પિટલનો લાખો રૂપિયાનો ખર્ચ ઉઠાવી શકે એમ નથી. તો મેં અદાણીના મેનેજમેન્ટથી વાત કરી તો અદાણીનું મેનેજમેન્ટ દ્વારા હાયર સેન્ટર મોકલવાની સલાહ આપી, પણ બાળક હાયર સેન્ટર અમદાવાદ પહોંચી શકે તેવી પરિસ્થિતિમાં નહોતો. એટલામાં બીજા બાળકને નખત્રાણા રિફર કરવામાં આવ્યો હતો, તેને પણ પાછો જીકે જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. એ બાદ મેં મોહમ્મદી ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક સાધતા બંને બાળકોને ન્યૂ લાઈફ હોસ્પિટલમાં તાત્કાલિક એડમિટ કરાયા, જેનો સંપૂર્ણ ખર્ચ મોહમ્મદી ચેરિટેબલ ટ્રસ્ટે ઉઠાવ્યો છે. મોહમ્મદી ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર, એમના થકી આજે બે નવજાત બાળકોનો જીવ બચી શક્યો છે. અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં માત્ર 5-6 વેન્ટિલેટર છે, એમાં પણ ઘણા સમયથી એક વેન્ટિલેટર ખરાબ પડ્યું છે, તેના ઉપર અદાણીના સંચાલકો ધ્યાન આપવા તૈયાર નથી. કચ્છની 21 લાખની જનતા વચ્ચે જીકે જનરલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં માત્ર 5-6 વેન્ટિલેટરની જગ્યા પર 20 વેન્ટિલેટર હોવા જોઈએ, જેથી કરી ગરીબ જનતાને અચાનક હાલાકીનો ભોગવવી પડે અને નવજાત બાળકોનો જીવ પણ બચી શકે. અલી મોહમ્મદ ચાકી, ZSTV, કચ્છ.